હાઈ સ્ટુડન્ટ્સ ગુડ આફ્ટરનૂન ઓલ યુ હવે જે આપણે નોન કન્વિશનલ મશીનિંગ જે પ્રોસેસ છે એમાં આપણે બે ટાઈપ્સના મશીનિંગ પ્રોસેસ જોઈ છે એક ઇલ એક ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ અને જે બીજું નેક્સ્ટ હતું ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ ગ્રાઇન્ડિંગ ઓકે તો બંને વિશે આપણે થોડી માહિતી મેળવી લીધી છે હવે જે નેક્સ્ટ જે છે એ લેઝર બીમ લેઝર બીમ મશીનિંગ છે ઓકે તો લેઝર બીમ મશિનિંગનું પૂરું નામ શું છે તો લાઇટ એમ્પ્લિફિકેશન્સ બાય સ્ટિમ્યુલેટેડ એમિશન્સ ઓફ રેડિયેશન્સ બરાબર તો આપણે જોઈએ કે લેઝર બીમ જે મશીનિંગ છે એને આપણે એલબીએમ કહીશું તો એ કઈ રીતે વર્કિંગ કરે છે બરાબર એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે એના એડવાન્ટેજીસ શું છે એની મર્યાદાઓ લિમિટેશન્સ શું છે તો જોઈએ હવે તો લેઝર એક પ્રકારની પ્રકાશ ઊર્જા છે જે નીચેના શબ્દોનું સંક્ષિપ્ત સ્વરૂપ છે લાઈટ એમ્પ્લિફિકેશન્સ બાય સ્ટિમ્યુલેટેડ એમિશન્સ ઓફ રેડિએશન બરાબર જોઈએ કે લેઝર બીમને વર્કપીસ પર સામાન્ય લાઈન્સ વડે કેન્દ્રિત કરવામાં આવે છે જેનાથી વર્કપીસના સૂક્ષ્મ ભાગ પર પુષ્કળ ગરમી જમા થાય છે જે વર્કપીસને ધાતુને પીગાળી વરાળમાં રૂપાંતરિત કરે છે આમ થવાથી વર્કપીસ પર નિશ્ચિત આકાર મેળવવામાં આવે છે ઓકે તો જોઈએ આપણે કે જે લેન્સ વડે પહેલાં જે વર્કપીસ છે એને લેન્સ વડે આપણે કેન્દ્રિત કરીશું જ્યારે એ કેન્દ્રિત થશે તો જે વર્કપીસનો જે સૂક્ષ્મ ભાગ છે તો ત્યાં આગળ પુષ્કળ ગરમી પેદા થશે અને જે ગરમી પેદા થશે એના લીધે વર્કપીસની જે ધાતુ છે તો એ પીગળી જશે બરાબર તો પીગળી જશે તો પીગળ્યા પછી આપણે એને જે કંઈ બી આકારમાં જોઈએ છે દાગીનો આપણે એ આકારમાં એને આપણે મેળવી શકીએ છીએ આ પદ્ધતિ જ્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ધાતુ દૂર કરવાની હોય ત્યાં જ વપરાય છે એલબીએમનો કાર્ય સિદ્ધાંત આપણે ફિગરમાં જોઈશું બરાબર તો જે એવો કોઈ દાગીનો હોય કે જેનું જે મેટલ રિમૂવલ રેટ છે એ થોડા ઓછા પ્રમાણમાં જ્યારે કરવાનું હોય ત્યારે આપણે લેઝર બીમ મશીનિંગનો ઉપયોગ કરી શકીશું બરાબર હવે આપણે ફિગરમાં જોઈએ કે ફિગરમાં આપણને એક ઓપ્ટિકલ ઓસિલેટર આપેલું છે એક ફ્લેશ લેમ્પ આપેલું છે લાઇટ આપેલું છે લેન્સ આપેલું છે વર્કપીસ આપેલું છે અને વર્ક ટેબલ આપેલું છે બરાબર તો ફિગર આપણે સમજીશું કે વર્ક જે ટેબલ છે એના ઉપર વર્કપીસને આપણે ફિટ કરેલું છે બરાબર હવે એની ઉપર એક લેન્સ છે ઓકે તો જેવી રીતે લાઇટ દ્વારા લેન્સને ગરમી મળે છે તો જેવી રીતે લેન્સ જે લાઇટ બતાવેલું છે તો લાઇટ દ્વારા લેન્સને ગરમી મળશે જેવી રીતે લા લેન્સને ગરમી મળશે એવી રીતે જે વર્કપીસ ઉપર જે વર્ક જેટલે જે જોબ જે ધાતુનો જે જોબ છે એ મૂકેલો છે તો એ લેન્સ થ્રુ એને પીગડાવવામાં આવશે અને એ જ્યારે પીગળશે ત્યારે આપણે જે ટાઈપ્સના આકારનો જે જોબ જોઈએ છે એને આપણે મેળવી શકીશું બરાબર છે હવે આપણે જોઈએ કે એના ફાયદાઓ શું છે બરાબર તો કોઈપણ પ્રકારના મટિરિયલ્સનું મશીનિંગ શક્ય છે ઓકે તો કોઈ પણ પ્રકારનું કોઈપણ પ્રકારનું કોઈપણ મટીરિયલ્સ હોય છે એનું મશીનિંગ આ આ મશીન પ્રોસેસમાં આપણે કરી શકીએ છીએ હવે જે સામાન્ય રીતે પહોંચી ન શકાય એવી જગ્યાઓ વેલ્ડિંગ ડ્રિલિંગ કટિંગ શક્ય બને છે મટીરિયલ્સની હાર્ડનેસ અને બ્રિટલનેસને કારણે મશીનિંગ પર કોઈ અસર થતી નથી ઘણા જ સૂક્ષ્મ કણો કાણાઓનું મશીનિંગ શક્ય છે બરાબર કોઈ પણ નાના નાના કાણાઓ હોય છતાં પણ એમનું મશીનિંગ શક્ય છે ટૂલ વિયર કે ઘસારો થતો નથી આમાં કોઈ પણ ટૂલનો ઘસારો થતો નથી સોફ્ટ મટીરિયલ્સ જેવા કે રબર અને પ્લાસ્ટિક પણ એલબીએમથી કાપી શકાય છે ઓકે હવે જોઈએ આપણે કે જેવા જે સોફ્ટ મટીરિયલ છે અને રબર અને પ્લાસ્ટિકને પણ આપણે કઈ રીતે લેન્સ દ્વારા એને ગરમ કરીશું ગરમ થશે એટલે એ પીગળી જશે પીગળી જશે તો પછી એને આપણે એલબીએમથી કાપી શકીશું બરાબર હવે આપણે જોઈએ કે એની મર્યાદાઓ શું છે તો પ્રક્રિયા ખર્ચાળ છે અને ઉચ્ચ દક્ષતા જરૂરી છે જેથી તેની ઓવરઓલ એફિશિયન્સી ઓછી છે બરાબર જોઈએ કે એ ખર્ચાળ એની જે પ્રક્રિયા છે થોડી ઓસિલેટ મોશનમાં છે એટલે થોડી ખર્ચાળ છે અને એની જે કાર્યદક્ષતા છે એ ઉચ્ચ પ્રમાણમાં હોવી જરૂરી છે તેથી ઓવરઓલ એની એફિશિયન્સી જે છે એ ઓછી મળે છે સેફ્ટી સાધનોનો ઉપયોગ જરૂરી છે ઓકે જો તમે ઓપરેટર જ્યારે વર્કિંગ કરતો હોય છે બરાબર તો લેન્સ થ્રુ જ્યારે લાઇટ થ્રુ જે લેન્સ ગરમ થાય છે બરાબર તો ઓપરેટરને સેફ્ટી બહુ જરૂરી છે બરાબર કેમ કે પછી એને કોઈ એક્સિડન્ટ થવાની સંભાવના ના રહે એના માટે પાતળી પ્લેસના મશીનિંગ માટે જ યોગ્ય છે વધુ જાડાઈનું મશીનિંગ અવ્યવહારુ છે ઓકે જે પાતળા જે પ્લેટ જેવા જે મશીનિંગ પ્રોસેસ છે એ જ આમાં થઈ શકે છે બાકી જો જાડાઈવાળું મશીનિંગ પ્રોસેસ જો કરવાની આવે તો આ ટાઈપ્સના મશીનિંગમાં થતું નથી હવે એના ઉપયોગો જોઈશું આપણે કે ખૂબ જ હાર્ડ મટીરિયલ્સ જેવા કે કાર્બાઇડ ડાયમંડ્સ વગેરેમાં સૂક્ષ્મ છિદ્ર કરવા કે પ્રોફાઇલ કટિંગ કરવા માટે થાય છે ઓકે કોઈ પણ જો હાર્ડ મટીરિયલ હોય જેવા કે કાર્બાઇડ અને ડાયમંડ્સ છે તો એવામાં જે આપણે સૂક્ષ્મ નાના કાણાં પાડવાના હોય તો પ્રોફાઇલ કટિંગ દ્વારા આમાં કરી શકીએ છીએ અમુક નિશ્ચિત જગ્યાએથી નિશ્ચિત માત્રામાં મટીરિયલ કાઢીને ડાયનેમિક બેલેન્સિંગમાં એલબીએમનો ઉપયોગ થાય છે બરાબર હવે આપણે જોઈએ કે નેક્સ્ટ જે એવી રીતે આપણે આલ્બીયમ જોયું છે કે આલ્બીએમનું વર્કિંગ કઈ રીતે કરે છે કેવા ટાઈપ્સના મટીરિયલ્સનો એમાં યુઝ થાય છે જો પાતળા ધાતુનું બનેલું કોઈ પણ પ્લેટ હશે તો એનું આપણે મશીનિંગ કરી શકીએ છીએ ઝાડું હોય તો એના પર મશીનિંગ પ્રોસેસ થતું નથી હવે નેક્સ્ટ જે મશીન છે પ્લાઝમા આર્ક મશીનિંગ ઓકે તો પ્લાઝમા આર્ક મશીનિંગ જે છે ફિગરમાં આપણે બતાવેલું છે કે એક ઇલેક્ટ્રોડ ટંગસ્ટન આપેલું છે ડીશી સપ્લાય આપેલું છે આ આર્ક આપેલું છે વર્કટેબલ છે અને વર્કપીસ છે તો હવે જોઈએ આપણે કે એનું વર્કિંગ કઈ રીતે છે કઈ રીતે પ્લાઝમા આર્ક વર્કિંગ કરે છે તો આ પ્રક્રિયામાં ગેસની એન ટુ એચ ટુ કોમ્પ્રેડ એર આર્ગોન હાઇડ્રોજન ખાસ તૈયાર કરેલી ટોર્ચમાં ઇલેક્ટ્રિક આર્ક દ્વારા બાર હજાર અંશથી ત્રીસ હજાર અંશ સેન્ટીગ્રેડ સુધી ગરમ કરવામાં આવે છે ઓકે કેટલા તાપમાન સુધી તમારે એને ગરમ કરવું છે એ અહીંયા ઇન્ડિકેટ કરેલું છે આવ્યા અત્યંત ગરમ કરેલા વાયુને પ્લાઝમા કહેવામાં આવે છે ઓકે તો કોઈ પણ જે વાયુ છે એન ટુ એચ ટુ છે એને આપણે વધારે કોમ્પ્રેસ એર દ્વારા આપણે એને ગરમ કરવાનું છે તો જે વધારે પડતો ગરમ જે વાયુ થયેલો છે એને આપણે પ્લાઝમા કહીએ છીએ પ્લાઝમા ફ્રી ઇલેક્ટ્રોડ પોઝિટિવલી ચાર્જ ચાર્જડ આયન અને ન્યુટ્રલ એટમનું મિશ્રણ છે ઓકે તો થ્રી ટાઈપ્સના જે આપેલા છે આપણને એનાનું મિશ્રણ છે જ્યારે આ પ્લાઝમા ઊંચી ઝડપથી ધાતુ સાથે અથડાય છે ત્યારે તે જગ્યાની ધાતુ પીગળી વરાળમાં રૂપાંતર થઈ દૂર થાય છે આમ જોઈતી ધાતુ દૂર કરી આકાર આપવામાં આવે છે આ પ્રક્રિયાનો ઉપયોગ ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમની જાળી પ્લેટો સો એમએમથી એકસો પચીસ એમએમ કાપવા માટે થાય છે આ ઉપરાંત મેગ્નેશિયમ ટિટેનિયમ કોપર અને નિકલ જેવી ધાતુઓ માટે પણ તેનો ઉપયોગ થાય છે બરાબર આ પ્રક્રિયા દ્વારા લેથ ટર્નિંગ મિનિંગ પ્લેનિંગ જેવી ક્રિયાઓ પણ થઈ શકે છે આ પ્રક્રિયા એસિટેલિન કટિંગના પ્રમાણમાં વધુ સારા અને ચોક્કસ કટ આપે છે એટલે આપણ આને આ અતિ ખર્ચાળ પદ્ધતિ છે બરાબર હવે પ્લાઝમા આર્કમાં જોઈએ છીએ આપણે કે કોઈ પણ બે કોઈપણ વાયુ હોય છે એને અત્યંત ગરમ કરવામાં આવે છે તો કેટલા ટોર્ચ દ્વારા ઇલેક્ટ્રિક જે આર્ક છે એના દ્વારા આપણે એને ગરમ કરીશું જે અત્યંત વાયુ ગરમ થાય છે એને આપણે પ્લાઝમા કહેવામાં આવે છે બરાબર છે એમાં થ્રી ટાઈપ્સના મિશ્રણનું મિશ્રણ કરવામાં આવે છે પ્લાઝમામાં ફ્રી રીતે એ મોશન કરી શકે એટલા માટે થ્રી ટાઈપ્સના જે વાયુ આપેલા છે એનું મિશ્રણ કરવામાં આવે છે હવે જોઈએ આપણે કે ઊંચી ઝડપથી ધાતુ જ્યારે અથડાય છે તો જે જગ્યાની ધાતુ પીગળી અને વરાળમાં રૂપાંતરિત થઈ અને એ જે ધાતુ છે એ દૂર થઈ જાય છે બરાબર તો જ્યારે આપણે જા જોઈતી ધાતુઓને દૂર કરવામાં આવે છે અને એમાં ચોક્કસ આકાર આપવામાં આવે છે ઓકે તો આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે તો સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમની જાળી જે પ્લેટો હોય છે એને કાપવા માટે થાય છે ઓકે તો અને આમાં જે મેગ્નેશિયમ કિટેમિયમ અને કોપર જેવી નિકલ ધાતુઓનો પણ ઉપયોગ થાય છે બરાબર તો હવે આપણે જોયું કે જે એક એલ્બિયમ લેઝરબીમ મશીનિંગ અને એક પીએમ જોયું છે પ્લાઝમા આર્ક મશીનિંગ તો બંને મશીનિંગના વર્કિંગ વર્કિંગ જોયા છે કે કઈ રીતે વર્કિંગ કરે છે બરાબર હવે જે નેક્સ્ટ મશીનિંગ પ્રોસેસો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું